नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय अंग्रेजी में द सीम्पल प्रेजेंट टेन्स एटले के सादो वर्तमान काल विषय ये अभ्यास करीशुं। तो आप सब ध्यान थी आ वीडियो निहाळशो। द सीम्पल प्रेजेंट टेन्स एटले के सादो वर्तमान काल, तो सौ प्रथम विद्यार्थी मित्रों, सादो वर्तमान काल शीखता पहला આપણે એનો ઉપયોગ એ શીખવો એ જરૂરી છે। તો રોજબરોજની ઘટનાઓ, સનાતન સત્ય, દૈનિક ક્રિયા વગેરે સૂચવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। રોજબરોજની ઘટનાઓ અને દૈનિક ક્રિયાઓ એટલે કેવી, તો તમે દરરોજ જે ક્રિયાઓ તમે કરતા હોય, દાખલા તરીકે તમે સવારે વહેલા ઉઠતા હોય, નાસ્તો કરતા હોય, પછી તૈયાર થતા હોય, સ્કૂલમાં જતા હોય, तो आ बधी रोजनी क्रियाओ है जे आपणे दैनिक क्रिया तरीके ओळखवामां आवे छे। तो हूँ दररोज मंदिरे जाऊँ छूँ, आ पण एक दैनिक क्रिया है। आई गो टू टेम्पल डेली। पछी हवे सनातन सत्य एटले केवुं सत्य, तो सनातन सत्यवाळा वाक्यो एटले एवा सनातन सत्यवाळा वाक्यो के जे सत्य कोई मिथ्या न करी शके, एम ए हमेशा सत्य ज होय अने जे आदि अनादि काळथी चाल्युं आवतुं। दाखला तरीके सूर्य पूर्व में उगे छे, तो ये वर्षों थी उगे छे मित्रों, अने एने कोई खोटू ना कही शके। कोई एम के सूर्य पश्चिम थी में उगे तो आपणे मानीए ज नहीं एम, ने कोई एम के सूर्य पूर्व में उगे तो आप तरत मानीए कि ना ये साचू छे। एवी रीते जे पृथ्वी छे ए सूर्यनी आसपास फरे छे ए पण सनातन सत्य छे मित्रों। अने जो तो सूर्य પૃથ્વીની આસપાસ ફરતો હોય તો શું થાય, તો વિદ્યાર્થી મિત્રો, સૂર્ય જ્યારે એમ કહેવાય કે પૃથ્વીની આસપાસ જો ફરતો હોય તો ફરતો એ પૃથ્વી ઉપર આવે તો આપણે બધા કેવા થઈ જઈએ, કાળા કોલસા જેવા થઈ જઈએ। એટલે સૂર્ય પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે એ સનાતન સત્ય આપણે બધે સ્વીકારવું જ રહ્યું। પછી દર વર્ષે થતી ક્રિયાઓ, દર વર્ષે એટલે કેવી ક્રિયાઓ, દર વર્ષે ઉજવાતા તહેવારો, તો આપણે દર વર્ષે કોઈ તહેવાર ઉજવતા હોઈએ, દર વર્ષે કોઈ આપણે ફંક્શનનું આયોજન કરતા હોઈએ, બરાબર, તો એ બધું આપણે સાદા વર્તમાન કાળમાં એ લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો। તો સાદા વર્તમાન કાળના ઉપયોગ વિશે તમને ખબર પડી ગઈ હશે મિત્રો, કે રોજબરોજની ઘટનાઓ, સનાતન સત્ય, દૈનિક ક્રિયાઓ, પછી ગણિત વિજ્ઞાનના નિયમો માં પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। અને દર વર્ષે અથવા દર મહિને, દર અઠવાડિયે થતી ક્રિયાઓ જેનો વર્ણન આપણે સાદા વર્તમાન કાળમાં કરી શકીએ છીએ। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે સાદા વર્તમાન કાળના જે ઓળખદર્શક શબ્દો છે, કાળ ઓળખદર્શક શબ્દો કે જેના પરથી આપણને ખબર પડે કે આ કાળ એ સાદો વર્તમાન કાળ છે, તેમાં જનરલી, તો જનરલી એટલે સામાન્ય રીતે, પછી યુઝવલી એટલે પણ સાધારણ રીતે, સામાન્ય રીતે એવો અર્થ થાય છે, ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ એટલે કોઈક વાર, ઓફન એટલે વારંવાર, ટુડે એટલે આજે, એવરી એટલે દરરોજ, એવરી વીક દર અઠવાડિયે, એવરી મંથ દર મહિને, ઇટીસી એટલે કે એટસેટ્રા એટલે કે વગેરે। તો આ જે છે મિત્રો કાળ ઓળખ દર્શક શબ્દો છે, જેના આધારે આપણને તરત સમજ પડી જાય જો વાક્યમાં કાળ ઓળખદર્શક શબ્દો છે એ વપરાયા હોય, તો એના આધારે આપણે કાળની ઓળખ સહેલાઈથી કરી શકીએ છીએ મિત્રો। હવે સાદા વર્તમાન કાળમાં એટલું ધ્યાન રાખવાનું મિત્રો કે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઇટ, અથવા એક વચનનું કોઈ નામ હોય, હીની જગ્યાએ કોઈ ચંપકભાઈ નામ હોય, શીની જગ્યાએ કોઈ લલિતાબેન નામ હોય, અથવા ઇટની જગ્યાએ કોઈ પશુ પક્ષી કે કોઈ પણ નિર્જીવ વસ્તુનું નામ હોય, તો આ હી શી ઇટ અથવા એક વચનનું કોઈ નામ હોય તો આપણે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લગાવીએ છીએ મિત્રો સાદા વર્તમાન કાળમાં। તમારે આટલું જ યાદ રાખવાનું કે જો કર્તા તરીકે હી શી ઇટ અથવા કોઈ એક વચનનું નામ વપરાયું હોય ત્યારે આપણે વાક્યમાં હંમેશા જે ક્રિયાપદ છે એ એસ કે ઈએસ વાળું જ આવે, બાકીના આઈ વી યુ અને ધે સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો હવે ક્રિયાપદને એસ કે એસ લાગે
तो एना केटलाक नियमो छे विद्यार्थी मित्रों, तो कई रीते आपणे क्रियापदने एस के एस लगावी शकीए। तो सौ प्रथम आपेलू छे कि जो क्रियापदने अंते एस आव्युं होय, एस एच आव्युं होय, एक्स आव्युं होय, डबल एस आव्युं होय, ओ आव्युं होय कि सी एच आव्युं होय, तो क्रियापदने अंते ई एस प्रत्यय लागे छे। दाखला तरीके उदाहरण जो वॉच, एमां सी एच छे एटले एनुं सादा वर्तमान काळमां वॉचिस थशे, टीच तो एनु टीचिस थशे, वॉश तो एनु वॉशिस थशे, अने गो तो एनु गोज थशे। पछी बीजा उदाहरण आपू पास, तो पास पी ए डबल एस पास तो एनु शुं थशे, पासिस थशे। एवी रीते मित्रों आपणे आ एस के ई एस प्रत्यय लगावीए छीए। हवे बीजुं उदाहरण जोईए, जो क्रियापदने अंते वाय होय अने तेनी पहेला व्यंजन होय तो વાયને દૂર કરી આપણે આઈ ઈ એસ પ્રત્યય લગાવીએ છીએ। દાખલા તરીકે ટ્રાય, તો ટી આર વાય, તો વાય છે અને એના પહેલાં શું છે, વ્યંજન છે એટલે કે આર એ વ્યંજન છે, તો આપણે શું કરવાનું, સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ બનાવવું હોય તો વાયનો આઈ કરી અને આપણે ઈ એસ પ્રત્યય લગાવવાનું। એવી રીતે એપ્લાય તો એપ્લાઈઝ, ક્રાય તો ક્રાઈઝ, સ્ટડી તો સ્ટડીઝ। તમે ઉદાહરણો તમારી સ્ક્રીન પર આપેલા છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। હવે ત્રીજો નિયમ આપણે જોયું કે જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલાં સ્વર હોય તો ફક્ત પ્રત્યય ખાલી એસ જ પ્રત્યય મુકાય છે, એટલે કે સ્વર પ્લસ વાય હોય તો માત્ર તમારે ક્રિયાપદને એસ જ લગાવવાનું છે। દાખલા તરીકે બાય, તો બાયમાં બી યુ વાય, તો વાય એ વાય છે અને એના આગળ જુઓ તમે સ્વર યુ આપેલો છે, તો માત્ર એસ લાગશે, બાઈસ થશે, સેનું સેઝ થશે, પ્લેનું પ્લેસ થશે। હવે આગળ ચોથો નિયમ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો ક્રિયાપદને અંતે ઈ આપેલો હોય તો ફક્ત એસ પ્રત્યે મુકાય છે, એટલે જો એક્ઝામ્પલ તરીકે મેક તો ઈ આપેલો છે, એમ એ કે ઈ તો ખાલી એસ ઉમેરાશે અને મેક્સ થશે, એરાઈવ તો એરાઈવ્સ, રાઇટ તો રાઇટ્સ, કમ તો કમ્સ। તો આ રીતે મિત્રો ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લગાવવાના નિયમો વિશે આપણે અભ્યાસ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો આ નિયમો ત્યારે જ લાગુ પડશે જ્યારે કર્તા તરીકે સાદા વર્તમાનકાળમાં હી, શી, ઇટ અથવા એક વચનનું કોઈ નામ હોય। હવે અહીંયા જોઈએ, જો કર્તા તરીકે વિધાન વાક્યમાં આઈ, વી, યુ, દે કે બહુવચનનું નામ હોય તો મૂળરૂપ અને ડુ ડઝમાંથી ડુ મુકાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઠો આપેલો છે કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, તો એમાં જોઈએ તો ડુડસ કેવી રીતે મુકાય છે સાદા વર્તમાનકાળમાં, તો સાદા વર્તમાનકાળમાં આઈ, યુ, વી અને દે આપેલું હોય તો પ્રશ્નાર્થ અને નકારમાં આપણે ડુનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે હી, શી, ઇટ અથવા એક વચનનું નામ હોય તો આપણે પ્રશ્નાર્થમાં ડઝનો ઉપયોગ કરીએ છીએ। હવે અહીંયા બીજું પણ કોષ્ટક આપેલું છે કે સર્વનામનું, તો પ્રથમ પુરુષ આઈ, બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષ હી, શી, ઇટ આ એક વચનના છે, જ્યારે બહુવચનમાં પ્રથમ પુરુષ વી, બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ દે છે, જેનો અભ્યાસ આપણે અગાઉ કર્યો છે। તો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે વાક્યરચના જોવાની છે। તો વાક્યરચનામાં સૌ પ્રથમ એસર્ટિવ સેન્ટેન્સ પેટર્ન એટલે કે વિધાન વાક્યરચના, તો વિધાન વાક્યરચનામાં શું આવે છે વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ કર્તા હોય છે, ત્યારબાદ વી વન એસ કે ઈએસનું રૂપ હોય છે, વત્તા કર્મ હોય છે, વત્તા સ્થળ દર્શક શબ્દો હોય છે, વત્તા અન્ય શબ્દો હોય છે। દાખલા તરીકે હી પ્લેઝ ચેસ એવરી ડે, તો હી એ કર્તા છે, એસ કે એસ વાળું રૂપ એની સાથે આવશે પ્લેઝ અને કર્મ એ ચેસ છે, જ્યારે અન્ય શબ્દોમાં આપણે એવરી ડે લઈ શકીએ છીએ, તો હી પ્લેઝ ચેસ એવરી ડે તે દરરોજ ચેસ રમે છે, હેમંત રીડ્સ ઇંગ્લિશ એવરી ડે હેમંત દરરોજ અંગ્રેજી વાંચે છે। ત્રીજું ઉદાહરણ વિપુલ એન્ડ રિયા કટ એપલ્સ એટલે કે વિપુલ અને રિયા એ સફરજન કાપે છે, યુ વોચ અ સિરિયલ ડેલી તું અથવા તમે દરરોજ સિરિયલ જુઓ છો। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તો આ વિધાન વાક્યના ઉદાહરણો આપણે જોઈએ। હવે આપણે નકાર વાક્ય જોઈએ, તો નકાર વાક્યમાં શું છે જુઓ વિદ્યાર્થી મિત્રો,
તો દાખલા તરીકે પહેલું વાક્ય હતું વિધાન વાક્ય, હી પ્લે ચેસ એવરી ડે, કે તે દરરોજ ચેસ રમે છે. તો એનું નકાર કરવું હોય તો શું કરવાનું? તો નકાર કરવા માટે આપણે જો પહેલાં તો કરતાં હી આપેલો છે તો નકારમાં આપણે ડઝનો ઉપયોગ કરીશું, ડઝ નોટનો ઉપયોગ કરીશું. નકાર છે તો નોટ તો આવશે જ, એટલે હી ડઝ નોટ પ્લે. અને જો પ્લેઝનું પ્લે થઈ ગયું, કારણ કે ડઝ આવ્યું એટલે એસ કે યસ એ દૂર થઈ જાય, તો હી ડઝ નોટ પ્લે ચેસ એવરી ડે, તે દરરોજ ચેસ રમતો નથી. હેમંત ડઝ નોટ રીડ ઇંગ્લિશ એવરી ડે, એટલે કે હેમંત દરરોજ અંગ્રેજી વાંચતો નથી. વિપુલ એન્ડ રિયા ડુ નોટ કટ એપલ્સ, એટલે વિપુલ અને રિયા એ દરરોજ સફરજન કાપતા નથી. યુ ડુ નોટ વોચ અ સિરિયલ ડેલી, તમે દરરોજ સિરિયલ જોતા નથી. તો આ રીતે આપણે નકાર બનાવી શકીએ છીએ મિત્ર વિદ્યાર્થી મિત્રો, વિધાન વાક્યનું આપણે નકાર વાક્યમાં ફેરવી શકીએ છીએ. હવે એના પછી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પ્રશ્નાર્થ વાક્યમાં માત્ર તમારે જોવાનું છે મિત્રો કે ડુ ડઝ એ શરૂઆતમાં આવશે, પછી કરતા આવશે, પછી ડુ ડઝ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પછી કર્મ આવશે, પછી સ્થળદર્શક શબ્દો વત્તા અન્ય શબ્દો, પછી પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ. મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન આપણે ખાસ મૂકવાનું. હવે જોઈએ તો ડઝ હી પ્લે ચેસ એવરી ડે, શું તે દરરોજ ચેસ રમે છે? ડઝ હેમંત રીડ ઇંગ્લિશ એવરી ડે, શું હેમંત દરરોજ અંગ્રેજી વાંચે છે? ડુ વિપુલ એન્ડ રિયા કટ એપલ્સ, શું વિપુલ અને રિયા સફરજન કાપે છે? ડુ યુ વોચ અ સિરિયલ ડેલી, શું તમે દરરોજ સિરિયલ જુઓ છો? તો આ રીતે મિત્રો સહેલાઈથી આપણે વિધાન વાક્યનું નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં એ ફેરવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે જોઈએ તો એની કેટલીક ખાલી જગ્યાઓ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, જે સાદા વર્તમાન કાળની ખાલી જગ્યાઓ છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી ખાલી જગ્યા જુઓ તો મનીષ ખાલી જગ્યા એન્ડ એપલ એવરી ડે, કૌંસમાં ઈટ આપ્યું છે. તો આગળ કરતાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખાલી જગ્યા આપણે પૂરવી હોય તો પહેલાં આપણે કરતાં જોવાનું કે કરતાં શું છે. તો કરતાં એ હી એક વચન હી છે, મનીષ એ શમાં આવે પુરુષમાં આવે હી, તો હી સાથે હંમેશા આવે એસ કે એસ વાળું રૂપ આવશે, એ તો આપણને લાઈટ થઈ ગઈ તરત. હવે કૌંસમાં જોવાનું કે ઈટ છે, તો હવે ઈટને શું થશે? તો માત્ર એસ જ લાગશે, કારણ કે ઈટને કોઈ નિયમ લાગુ પડતો નથી, એટલે માત્ર શું લાગશે? એસ લાગશે. તો એસ આપણે લગાવીએ તો મનીષ ઈટ્સ એન એપલ એવરી ડે, મનીષ દરરોજ સફરજન ખાય છે. હવે ત્યાંથી મિત્રો બીજું આપણે બીજી ખાલી જગ્યાઓ જોઈએ, બીજી જોઈએ બીજા નંબર બેની. એમાં તનુ એન્ડ મનુ એટલે કે બે નામ છે, એટલે કે બહુવચન છે, એટલે બહુવચનમાં એટલું યાદ રાખવાનું કે જે ક્રિયાપદ છે એનું વી બનાવશે, એટલે કે મૂળ રૂપ આવશે. તો તનુ એન્ડ મનુ ગોનું ગો જ રહેશે, ગો ટુ પાલનપુર ડેલી, એટલે કે તનુ અને મનુ દરરોજ પાલનપુર જાય છે. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ, ધ મિલ્કમેન ખાલી જગ્યા મિલ્ક ડેલી, કૌંસમાં સેલ છે. હવે જો મિલ્કમેન જુઓ તમે તો એમાં મિલ્કમેન છે એ બહુવચન છે, કારણ કે એમી એન આપેલું છે, દૂધવાળાઓ, બરાબર ને? આમાં કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો આપણે ભૂલ કરતા હોઈએ છીએ, ઘણીવાર આપણે સેલ્સ મૂકી દઈએ છીએ એસવાળું, પણ એ એસવાળું ન મૂકાય, કારણ કે કરતાં શું છે? બહુવચન છે, એક વચન નથી. એટલે ધ મિલ્કમેન ખાલી જગ્યા મિલ્ક ડેલી, એટલે શું આવશે? બહુવચન જો કરતા હોય તો માત્ર તમારે વી વન એનું એ જ મૂકી દેવાનું કૌંસમાં જે આપ્યું હોય. તો ધ મિલ્કમેન સેલ મિલ્ક ડેલી, એટલે કે દૂધવાળાઓ દરરોજ દૂધ વેચે છે. મનીષા ખાલી જગ્યા ક્લોથ્સ એવરી સન્ડે, હવે મનીષા છે તો મનીષા શ્રીમાં આવે, એટલે તરત આપણને લાઈટ થાય કે ક્રિયાપદ કેવું આવશે? એસ કે એસ વાળું આવશે. હવે કૌંસમાં કયું ક્રિયાપદ છે? તો જો વોશ છે તો પેલો પહેલો નિયમ તમે યાદ કરો કે જો ક્રિયાપદને અંતે એસ એચ એસ ડબલ એસ એક્સ કે ઓ આવ્યું હોય તો ઈ એસ પ્રત્યે લાગે. તો વોશને કયો પ્રત્યે લાગશે? ઈ એસ લાગશે. મનીષા વોશિઝ ક્લોથ્સ એવરી સન્ડે, એટલે કે દર રવિવારે મનીષા એ કપડાં ધોવે છે. હવે પાંચમી ખાલી જગ્યા, આઈ ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે, તો આઈ આપ્યું છે, તો આઈ એ શું છે? પ્રથમ પુરુષ એક વચન છે, એટલે કે આપણે જોઈ ગયા આગળ નિયમ કે આઈ વી યુ ધે અથવા બહુવચનનું કોઈ નામ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય સાદા વર્તમાન કાળમાં, એટલું યાદ રાખવાનું. તો આઈ એ ગોનું શું થશે? ગો જ રહેશે. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, હું દરરોજ શાળાએ જાઉં છું. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે આ ખાલી જગ્યામાં જે જવાબો છે જોઈ લઈએ. તો જે રીતે આપણે જવાબોનો અભ્યાસ કર્યો અને અહીંયા સ્ક્રીન પર પણ તમને જવાબો લખેલું જે એક્સરસાઇઝ બન છે એ બતાવે છે, તો એ રીતે તમે આ જવાબોને નોટ કરી શકો છો તમારા વર્ક કાર્યના અથવા ગૃહ કાર્યના ચોપડામાં. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ.
હવે મેક ઇન્ટ્રોગેટિવ એન્ડ નેગેટિવ, આપણે પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ અને નેગેટિવ એટલે કે નકાર એ વાક્ય આપણે જોઈએ. તો એમાં વિદ્યાર્થી મિત્રો પહેલું છે મેન ડ્રિંક્સ મિલ્ક ડેલી, હવે સોરી મન છે, મન ડ્રિંક્સ મિલ્ક ડેલી એટલે કે મન એ દરરોજ દૂધ પીવે છે. હવે આ વાક્યનું આપણે પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું કે મન છે એ નામ મન લખેલું છે, તો મન એ હિમાં આવે એક વચન છે એટલે કે એમાં પ્રશ્નાર્થમાં શું સાનો ઉપયોગ કરશું આપણે, ડૂ કે ડઝ બેમાંથી સાનો ઉપયોગ થશે, તો ડઝનો ઉપયોગ થશે. કેમ? કારણ કે કરતાં શું છે, હી છે, મન એટલે હી. તો હવે શરૂઆતમાં આપણે ડઝ મૂકી દેવાનું, ડઝ પછી કરતાં આવશે મન, પછી એસ કે એસ નીકળી જશે ડ્રિંક્સનો, તો શું આવશે, ડઝ મન ડ્રિંક મિલ્ક ડેલી, અને પાછળ આપણે શું કરીશું, પ્રશ્નાર્થ કરીશું. એવી રીતે નકારમાં વિદ્યાર્થી મિત્રો તો મન ડઝ નોટ ડ્રિંક મિલ્ક ડેલી, એટલે કે મન દરરોજ દૂધ પીતો નથી. એવી રીતે બીજું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આશા એન્ડ નિશા ઈટ પકોડી એવરી ડે, આશા અને નિશા દરરોજ પકોડી ખાય છે. તો હવે એનું પ્રશ્નાર્થ બનાવો તો બે નામ છે એટલે કે ડૂ આવશે પ્રશ્નાર્થમાં, તો ડૂ આશા એન્ડ નિશા ઈટ પકોડી એવરી ડે, શું આશા અને નિશા દરરોજ પકોડી ખાય છે. હવે નકાર બનાવવું હોય તો આશા એન્ડ નિશા ડૂ નોટ ઈટ પકોડી એવરી ડે, એટલે કે આશા અને નિશા એ દરરોજ પકોડી ખાતા નથી. હવે ત્રીજું વાક્ય જોઈએ, ધ બોયઝ પ્લે ક્રિકેટ ડેલી, એટલે કે છોકરાઓ દરરોજ ક્રિકેટ રમે છે. તો હવે ધ બોયઝ છે એટલે બહુવચન છે કરતા, એટલે પ્રશ્નાર્થ અને નકારમાં શું આવે આપણે યાદ રાખવાનું કે ડૂનો ઉપયોગ થાય છે. તો ડૂ ધ બોયઝ પ્લે ક્રિકેટ ડેલી, શું છોકરાઓ દરરોજ ક્રિકેટ રમે છે. હવે નકાર બનાવવો હોય તો શું કરવાનું કે ધ બોયઝ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેલી, એટલે કે છોકરાઓ દરરોજ ક્રિકેટ રમતા નથી. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્નાર્થ નકાર વાક્યો બનાવી શકીએ છીએ. હવે એના જવાબો લખેલી સ્લાઇડ નેક્સ્ટ આપણે જોઈએ. તો આ રીતે મિત્રો જો મન ડ્રિંક્સ મિલ્ક ડેલી, ડઝ મન ડ્રિંક મિલ્ક ડેલી, મન ડઝ નોટ ડ્રિંક મિલ્ક ડેલી. બીજું વાક્ય આશા એન્ડ નિશા ઈટ પકોડી એવરી ડે, ડૂ આશા એન્ડ નિશા ઈટ પકોડી એવરી ડે. નેગેટિવ જોઈએ, આશા એન્ડ નિશા ડુ નોટ ઈટ પકોડી એવરી ડે, એટલે આશા અને નિશા દરરોજ પકોડી ખાતા નથી. ત્રીજું ધ બોયઝ પ્લે ક્રિકેટ ડેલી, એટલે કે છોકરાઓ દરરોજ ક્રિકેટ રમે છે. ડૂ ધ બોયઝ પ્લે ક્રિકેટ ડેલી, અને એનું નકાર જુઓ તો ધ બોયઝ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેલી. તો વિદ્યાર્થી મિત્રો આવા બીજા ઘણા બધા ઉદાહરણો આપણે આપણી આસ્થા ગ્રામર બુકમાં મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, જેનો તમે વિગતે અભ્યાસ કરશો તો તમને વધારે વધારે શીખવા મળશે વિદ્યાર્થી મિત્રો. તો આવજો, બાય બાય.